નમસ્તે જય મિત્રો મિત્રો વિડીયોની શરૂઆતમાં જ હું તમને આ વિડીયોની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે એ સમજાવી દઉં છું પછી ફરીવાર આપણે વિડીયોમાં એ વારંવાર રિપીટ નહીં કરીએ કારણ કે વિડીયો છે વધારે કંટાળાજનક અને લાંબો ના થઈ જાય એટલા માટે તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આ જે સત્તર સરકારી ભરતીઓની માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ એની અંદર ગુજરાત સરકારની ભરતીઓ અને કેન્દ્ર સરકારની ભરતીઓ બંને છે ઓફ નોટિફિકેશન જેના આવી ગયા છે અને જેમના ફોર્મ ભરાઈ રહ્યા છે મિત્રો એની માહિતી આપેલ છે અને એની અંદર અમુક ફોર્મ એવા છે મિત્રો કે જેની ડિસેમ્બર બે હજાર વીસમાં એમની જે ફોર્મ ભરવાની ડેટ છે એ જતી રહી છે પૂરી થઈ જાય છે અને અમુક ભરતીઓ એવી પણ છે કે જેના જાન્યુઆરી છે એની અંદર તારીખો છે અને ફોર્મ ભરવાના જાન્યુઆરી બે હજાર એકવીસ સુધીના છે હવે તમે વિડીયોના થમનેલમાં જોયું એ રીતે મિત્રો કે દસ પાસ બાર પાસ સ્નાતક આઈટીઆઈ બીઈ બીટેક અને ડિપ્લોમા એ દરેક લોકો માટેની જે પણ ભરતીઓ છે મિત્રો એની માહિતી આ વિડીયોની અંદર આપેલ છે મિત્રો આ જે સત્તર સરકારી ભરતીઓની આપણે માહિતી વિડીયોની અંદર લઈશું એ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે મિત્રો એ જ આપીશ જ્યારે ડિટેલ માહિતી સાથેના આ સત્તરે સરકારી ભરતીઓના ફોર્મ છે મિત્રો એની ડિટેલ વિડીયો છે મિત્રો એ સત્તરે સત્તર લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જે પણ ભરતી છે મિત્રો એના ડિટેલ વિડીયો છે એની વિડીયોની લિંક મિત્રો આ ડિસ્ક્રિપ્શનમાંથી તમે મેળવી શકો છો તો સૌથી પહેલાં મિત્રો તમે આ જે સત્તર સરકારી ભરતીઓ છે એના જે શોર્ટ ઇન્ફોર્મેશન છે એ જોઈ લો પછી તમને એવું લાગે કે તમારે આમાંથી કોઈ પણ એક ભરતી માટે ફોર્મ ભરવું છે અને એની તૈયારી કરવી છે તો એના ડિટેલ વિડીયો છે મિત્રો એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપીએ છીએ ત્યાંથી તમે જોઈ શકશો અને દરેક વિડીયો જે મિત્રો તમે સત્તર જોશો એના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક હશે જેની અંદર તમને ઓફિશિયલ નોટિફિકેશન છે એની પીડીએફ મળશે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માટે સ્ક્રીન પર અત્યારે તમે જે નંબર જુઓ છો એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો એટલે સમય મળતાની સાથે તમને વોટ્સએપ ગ્રુપ છે એની અંદર જોઈન કરી દેવામાં આવશે એવી જ રીતે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવા માટે ટેલિગ્રામમાં તમે નોલેજ ફેક્ટરી આપણી ચેનલનું નામ સર્ચ કરશો મિત્રો એટલે આપણી ચેનલ આવશે સિમ્બોલ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો અને આ ચેનલ તમે જોઈન કરી શકો છો આપણી યુટ્યુબ સિવાય ટેલિગ્રામ અને વોટ્સએપની અંદર સ્ટેટ ની કે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેની કોઈપણ રિક્રુટમેન્ટ નોટિફિકેશન આવે તો એની નાના મોટી અપડેટ હોય એ પણ આપીએ છીએ સાથે કોઈપણ ભરતી માટેની પીડીએફ છે મિત્રો એની નોટિફિકેશનની પીડીએફ પણ અવેલેબલ કરાવીએ છીએ મિત્રો આ જ રીતે આપણે સત્તરે સત્તર ભરતી છે એની માહિતી લઈશું શોર્ટ ઇન્ફોર્મેશન મિત્રો તમને દરેકની અહીંયા મળી જશે અને દરેકના ડિટેલ વિડીયો છે એની લિંક તમને આજ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે પહેલી જે રિક્રુટમેન્ટ છે મિત્રો એસએસસી સીએચએસએલ રિક્રુટમેન્ટ બરાબર છે ઘણા સમયથી ફોર્મ ભરાય છે મિત્રો બે વાર છે ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે એટલા માટે આ છવ્વીસ બાર છે એની લાસ્ટ ડેટ છે બરાબર છે ટ્વેલ્થ પાસ લોકો છે બાર પાસ અહીંયા અરજી કરી શકે છે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કંઈ પણ કરેલું હોય ઉંમર છે મિત્રો અઢારથી સત્યાવીસ વર્ષની હોવી જોઈએ અહીંયા જે સેલરી મળે છે એ પચીસ હજારથી પણ વધારે હોય છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન તમે જોઈ શકો છો હવે ડિટેલ વિડીયો જુઓ હોય મિત્રો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે મિત્રો એના પછીની ભરતી છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી રિક્રુટમેન્ટ હવે મિત્રો મેં કહ્યું એમ કે જે પણ ડેટ છે એની અંદર અમુક ફોર્મ એવા છે કે જે ડિસેમ્બરની અંદર તારીખ જતી રહી છે અને અમુક ફોર્મ એવા છે કે જે જાન્યુઆરી સુધી ફોર્મ ભરાવાના છે જાન્યુઆરીની અંદર એમની જે ડેટ છે એ લાસ્ટ ડેટ હોય છે તો મિત્રો આ ડીએ રિક્રુટમેન્ટ છે એની અંદર ગ્રેજ્યુએટ લોકો છે ફોર્મ ભરી શકે છે એજ લિમિટ છે અઢારથી સત્યાવીસ વર્ષ અહીંયા જે સેલરી મળે છે મિત્રો આ રિક્રુટમેન્ટમાં એ પચીસ હજાર પાંચસોથી પણ વધારે છે અને જે લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવાની એ સત્યાવીસ બાર બે હજાર વીસ છે જે પણ ઇન્ટરેસ્ટેડ એલિજિબલ કેન્ડિડેટ હોય મિત્રો એ અહીંયા વેબસાઇટ લખી છે નીચે તમે જોઈ શકો છો એ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ છે ભરી શકે છે મિત્રો આપણે આજે દરેક ભરતીઓની માહિતી લઈએ છીએ બધી ઓફિશિયલ નોટિફિકેશન આવેલ છે અને એમના ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે બરાબર છે એના પછીનું રિક્રુટમેન્ટ છે મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ રિક્રુટમેન્ટ એનઆઈ બી રિક્રુટમેન્ટ આની અંદર ટ્વેલ્થ પાસ લોકો છે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ ગમે કરેલો મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે અહીંયા અલગ અલગ પોસ્ટ મિત્રો આપેલી છે અમુકમાં સત્યાવીસ વર્ષની એજ માંગેલ છે અને અમુકમાં છે ત્રીસ વર્ષ સુધીની એજ માંગેલી છે સેલેરી છે મિત્રો તમને અહીંયા ઓગણીસ હજારથી સ્ટાર્ટિંગમાં મળે છે અને લાસ્ટ ડેટ છે બે ફેબ્રુઆરી બે હજાર અને એકવીસ મિત્રો અહીંયા જે એપ્લાય કરવાની મેથડ છે એ ખૂબ જ અલગ છે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરીને તમારે પ્રિન્ટ કાઢવાની છે અને એ પ્રિન્ટને તમારે બે 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 હજાર એકવીસ પહેલાં પહોંચે એ રીતે મોકલવાની છે કયા એડ્રેસ ઉપર મોકલવાની છે કયા ડોક્યુમેન્ટ્સ છે મિત્રો આ ફોર્મ જે તમે ભરેલી પ્રિન્ટ હોય એની સાથે મોકલવાના છે એ બધી જ માહિતી છે મિત્રો ડિટેલ વિડીયો છે જે આ રિક્રુટમેન્ટ માટેનો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલ છે એની અંદર છે તો આ વિડીયોની લિંક છે મિત્રો તમને એનઆઈ બી રિક્રુટમેન્ટ એ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે એટલે મિત્રો એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ ભરતીની તમામ માહિતી છે એ તમને મળી જશે એના પછીનું મિત્રો રિક્રુટમેન્ટ છે એનઆઈ એલ આઈટી રિક્રુટમેન્ટ હવે શોર્ટ ફોર્મ છે મિત્રો આ ફૂલ ફોર્મ જોઈએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એની અંદર મિત્રો રિક્રુટમેન્ટ આવી છે અહીંયા જે બી વાળા લોકો છે અને એમએસસી કરેલા લોકો છે એના માટેનું આ નોટિફિકેશન છે અહીંયા પણ એજ છે અલગ અલગ આપેલી છે અહીંયા સેલરીની વાત કરીએ મિત્રો તો પાંત્રીસ હજાર ચારસો રૂપિયાથી સ્ટાર્ટિંગમાં આપવામાં આવે છે આ ફોર્મ ભરવા માટેની પણ લાસ્ટ ડેટ જોઈએ તો એકત્રીસ બાર બે હજાર વીસ છે અને જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એ નીચે તમે જોઈ શકો છો બરાબર છે હવે આ ફૂલ ડિટેલ માહિતી સાથેનો વિડીયો મિત્રો તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે ત્યાંથી હવે મિત્રો એના પછીનું રિક્રુટમેન્ટ છે જીટીયુ રિક્રુટમેન્ટ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બરાબર છે અહીંયા ક્વોલિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે અલગ અલગ પોસ્ટ છે એ આપેલી છે અને દરેક પોસ્ટ માટે મિત્રો એજ લિમિટ છે એ પણ અલગ અલગ આપેલ છે સ્ટાર્ટિંગમાં મિત્રો સેલેરી છે ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયાથી પોસ્ટ વાઇઝ અલગ અલગ છે મિત્રો આપેલ છે નોટિફિકેશનની અંદર અને લાસ્ટ ડેટ છે મિત્રો આ ફોર્મ ભરવા માટેની બે જાન્યુઆરી બે હજાર એકવીસ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીટીયુ ડોટ એસી ડોટ ઇન ડિટેલ વિડીયો છે મિત્રો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર જઈને જોઈ શકો છો નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે મિત્રો UGVCL રિક્રુટમેન્ટ છે અહીંયા બીબીટેક સિવિલ કરેલું હોય મિત્રો એ લોકો અરજી કરી શકે છે એજ લિમિટ છે પાંત્રીસ વર્ષ સુધીની છે અને સેલેરી છે મિત્રો પહેલા વર્ષે સાડત્રીસ હજાર હોય છે અને એના પછી ઓગણચાલીસ હજાર રૂપિયા છે આપવામાં આવે છે આ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે મિત્રો અઠ્યાવીસ બાર બે હજાર વીસ અને ઓફિશિયલ વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ એના પછી મિત્રો નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે સીસીઆઈ રિક્રુટમેન્ટ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની અંદર જે સ્નાતક લોકો છે ગ્રેજ્યુએટ લોકો એ અરજી કરી શકે છે એજ લિમિટ છે અહીંયા ત્રીસ વર્ષ સુધીની માંગેલ છે અને સેલરી છે મિત્રો બાવીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગથી આપવામાં આવે છે આ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે સાત જાન્યુઆરી બે હજાર એકવીસ અને ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ કોટ કોઆરજી ડોટ ઇન ડિટેલ માહિતી સાથેનો વિડીયો છે મિત્રો તમે જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલ છે ત્યાં જઈને તમે ફૂલ માહિતી છે લઈ શકો છો એના પછીનું રિક્રુટમેન્ટ છે મિત્રો એ ગુજરાતની બત્રીસ વિભાગીય નગરપાલિકાઓમાં જે ભરતી માટેનું નોટિફિકેશન આવેલ એનું છે એની અંદર ગ્રેજ્યુએટ અને જે ફાયર કોર્સ છે મિત્રો અલગ અલગ એનું ક્વોલિફિકેશન છે માંગેલ છે પાંત્રીસથી ચાલીસ વર્ષ છે મિત્રો ત્યાં સુધીની અલગ અલગ જે એજ લિમિટ છે આપેલી છે સેલરી છે મેન્શન નથી કરી અને લાસ્ટ ડેટ છે એ દસ જાન્યુઆરી બે હજાર એકવીસ છે આ ફોર્મ છે મિત્રો ઓફલાઈન ભરવાનું છે તો આ માહિતી છે મિત્રો તમારે સમજવી ખૂબ જરૂરી છે તો જે ડિટેલ વિડીયો છે મિત્રો કે જેની અંદર તમામ જરૂરી માહિતી આપી છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળશે તો આ ભરતી વિશેના જે તમારા તમામ ડાઉટ્સ છે તમામ ક્વેરી છે એ વિડિયોની અંદર સોલ્વ થઈ જશે પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝિક ક્વોલિફિકેશન હતી મિત્રો ઇન્ફોર્મેશન એ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો એના પછીનું મિત્રો નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એની અંદર છે હવે ક્વોલિફિકેશન મિત્રો એ માગેલી છે સ્નાતક ગ્રેજ્યુએટ લોકો છે આ ફોર્મ ભરી શકે છે એજ લિમિટ છે પોસ્ટ વાઇઝ અલગ અલગ આપેલી છે સેલરી છે મિત્રો અહીંયા છપ્પન હજાર એકસો રૂપિયાથી સ્ટાર્ટિંગમાં મળે છે અને આ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે સત્યાવીસ બાર બે હજાર વીસ છે જે પણ લોકો ફોર્મ ભરવા માંગે છે તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જોઈન ઇન્ડિયન ડોટ એ વેબસાઇટ ઉપર જઈને ભરી શકે છે ડિટેલ માહિતી સાથેનો વિડીયો મિત્રો તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે ત્યાંથી એના પછીનું નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે મિત્રો આઈએમયુ ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી રિક્રુટમેન્ટ ક્વોલિફિકેશન છે મિત્રો આ નોટિફિકેશનની અંદર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક માગેલી છે એજ લિમિટ છે પાંત્રીસ વર્ષ સુધીની માંગેલી છે સેલરી છે મિત્રો આ નોટિફિકેશનમાં દર્શાવેલ છે પચીસ હજાર રૂપિયા પાંચસોથી મળે છે અને લાસ્ટ ડેટ છે મિત્રો એ પચીસ જાન્યુઆરી બે હજાર એકવીસ છે જે પણ લોકો ફોર્મ ભરો માંગતા હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે તમે નીચે જોઈ શકો છો આઈ એમ ડોટ ઇડી યુ ડોટ ઇન હવે મિત્રો ફૂલ માહિતી સાથેનો વિડિયો જો તમે જોવા માંગતા હોય તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ વિડીયોની લિંક આપેલ છે એના પછી મિત્રો નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે બાર્ક રિક્રુટમેન્ટ છે હવે બાર્કનું નામ બધા લોકોએ સાંભળ્યું જશે જે લોકો સરકારી ભરતીઓની તૈયારી કરતા હોય ક્વોલિફિકેશન છે મિત્રોએ માગેલું છે અમુક પોસ્ટ માટે ડિપ્લોમા છે અને અમુક પોસ્ટ માટે ટ્વેલ્થ પ્લસ આઈટીઆઈ એટલે કે બારની સાથે આઈટીઆઈ માંગેલું છે આ રીતે મિત્રો અલગ અલગ છે ક્વોલિફિકેશન માંગેલ છે અઢારથી ચોવીસ વર્ષના કેન્ડિડેટ છે આ ફોર્મ ભરી શકે છે સ્ટાર્ટિંગ સેલેરી છે મિત્રો બાવીસ હજારથી આપવામાં આવે છે અને આ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે એ એકત્રીસ જાન્યુઆરી બે હજાર એકવીસ છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો નીચે તમે જોઈ શકો છો રિક્રુટ ડોટ બાર્ક ડોટ જીઓવી ડોટ અને ડિટેલ માહિતી સાથેનો વિડીયો છે જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે તમે જોઈ શકો છો એના પછીનું રિક્રુટમેન્ટ છે મિત્રો ઇન્ડિયન એરફોર્સની અંદર છે ઇન્ડિયન એરફોર્સ એફકેટ રિક્રુટમેન્ટ છે આ વર્ષનું જાહેર કરવામાં આવેલ છે ક્વોલિફિકેશન છે મિત્રો અહીંયા જોઈએ તો ગ્રેજ્યુએટ લોકો માટે અલગ પોસ્ટ છે અને બીબીટેક માટે અલગ આપેલ છે એજ લિમિટ છે મિત્રો એ પણ પોસ્ટ વાઈઝ વીસથી પચીસ વર્ષ એમ અલગ અલગ આપેલ છે હવે મિત્રો આ પોસ્ટ છે મિત્રો ખૂબ ઊંચી હોય છે એના લીધે એ સેલરી મળે છે પચાસ હજારથી પણ વધારે હોય છે અને આ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તમે નીચે જોઈ શકો છો કેટ ડોટ સીડીએસઇ ડોટ ઇન અને ડિટેલ માહિતી સાથેનો વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે એના ઉપર ક્લિક કરો હવે નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે મિત્રો એ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર ક્વોલિફિકેશન છે મિત્રો નોટિફિકેશનની અંદર ગ્રેજ્યુએટ અને બીબીટેકવાળા લોકો માટે અલગ અલગ પોસ્ટ આપેલી છે એજ લિમિટ છે અમુક પોસ્ટ માટે સત્યાવીસ વર્ષ અને અમુક માટે બત્રીસ વર્ષ છે મેક્સિમમ માંગેલ છે સેલરી છે મિત્રો અહીંયા ચાલીસ હજારથી સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ ડેટ છે આ ફોર્મ ભરવા માટેની ચૌદ જાન્યુઆરી બે હજાર એકવીસ છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તમે નીચે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એ એ આઈ ડોટ એરો એના પછીનું મિત્રો નેક્સ્ટ રિક્રુટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્યુરો રિક્રુટમેન્ટ બરાબર છે આપણે બધા જાણીએ છીએ કે બે હજાર જેટલી જગ્યાઓ માટે આઈબીની અંદર રિક્રુટમેન્ટ છે એની નોટિફિકેશન આવેલ છે ક્વોલિફિકેશન જોઈએ મિત્રો તો અહીંયા સ્નાતક છે તમે આર્ટ્સ કોમર્સ કે સાયન્સની અંદર કોઈપણની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો એજ લિમિટ અઢારથી સત્યાવીસ વર્ષની છે અને સેલરી મળે છે મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર એ સ્ટાર્ટિંગથી ત્રીસ હજાર પ્લસ હોય છે લાસ્ટ ડેટ છે આ ફોર્મ ભરવા માટેની નવ જાન્યુઆરી બે હજાર એકવીસ અને ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તમે નીચે જોઈ શકો છો એમએચએ ડોટ જીઓવી ડોટ ઇન બરાબર છે ડિટેલ માહિતી સાથેનો વિડીયો મિત્રો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે આ ભરતી માટેના વિડીયોની તો તમે માહિતી લઈ શકો છો મિત્રો કરંટ અફેરની તૈયારી કરતો એટલે એક્ઝિમ બેન્કનું નામ તમે લોકોએ સાંભળ્યું છે તો એનું રિક્રુટમેન્ટ છે ક્વોલિફિકેશન છે અહીંયા અલગ અલગ પોસ્ટ આપી છે ગ્રેજ્યુએટ માટે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એજ લિમિટ છે મિત્રો પચીસ વર્ષ સુધીની આપેલી છે સેલરી છે આ રિક્રુટમેન્ટની અંદર ચાલીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગમાં આપવામાં આવે છે લાસ્ટ ડેટ છે આ ફોર્મ ભરવા માટેની એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ અને ઓફિશિયલ વેબસાઇટ તમે નીચે જોઈ શકો છો ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝિમ બેંક ઇન્ડિયા ડોટ ડિટેલ માહિતી સાથેનો વિડીયો મિત્રો તમે જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એના પછીનું મિત્રો રિક્રુટમેન્ટ છે પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જો આપણે જોઈએ કે ગુજરાત ગ્રામીણ ડાક સેવકની જે ભરતી આવેલ છે એના માટે દસ પાંચ લોકો છે અહીંયા અરજી કરી શકે છે એજ લિમિટ છે અઢારથી ચાલીસ વર્ષ સુધીની છે અને સેલરી છે મિત્રો અહીંયા સમય મુજબ કલાક ઉપર અને અલગ અલગ જે સેલરી છે એ આપવામાં આવે છે લાસ્ટ ડેટ છે વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ છે અને ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન હવે આ ભરતી માટેનો મિત્રો ડાક સેવકનો જે ડિટેલ વિડીયો તમે જોવા માગતા હોય તમામ જરૂરી માહિતી સાથે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે આ ભરતી માટેના વિડીયોની તમે એના ઉપર જઈને વિડીયો જોઈ શકો છો એના પછી મિત્રો રિક્રુટમેન્ટ છે એ એસબીઆઈની અંદર એસબીઆઈ સ્પેશિયલ કેડર ઓફિસર એસ બી આઈ જે નોટિફિકેશન આવેલ છે મિત્રો એની અંદર ગ્રેજ્યુએટ લોકો અને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો છે એ ફોર્મ ભરી શકે છે અહીંયા ઘણી બધી પોસ્ટ આપેલી છે મિત્રો અને દરેક પોસ્ટ માટે એજ લિમિટ છે એ પણ અલગ અલગ આપી છે સ્ટાર્ટિંગ સેલરીની વાત કરીએ તો ત્રેવીસ હજાર સાતસો રૂપિયા જે નાના નાની પોસ્ટ છે એની છે લાસ્ટ ડેટ છે મિત્રો એ અગિયાર એક બે હજાર એકવીસ છે અને જે પણ લોકો ફોર્મ ભરવા માંગે છે તો ડબલ્યુ 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 ડોટ એસ ડોટ કો ડોટ એ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકે છે હવે ડિટેલ માહિતી સાથેનો વિડીયો મિત્રો તમે જોવા માંગતા હોય તો આપણા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે આ ભરતી માટેની આપેલ છે આના સિવાય મિત્રો વાત કરીએ તો મહાનગરપાલિકાની આપણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ત્રણ પાસ માટેની જોબ છે એનો વિડીયો આપણે ગઈકાલે અપલોડ કરેલ હતો અને એક બીજું એક રિક્રુટમેન્ટ નોટિફિકેશન આવેલ હતું આઈડીબીઆઈ બેન્કનું એનો વિડીયો છે મિત્રો આજે ઓલરેડી અપલોડ કરેલ છે તો એ બે વિડીયો છે મિત્રો આજ અને ગઈકાલે અપલોડ કરેલા છે એ માહિતી પણ તમે આપણી ચેનલમાં જોઈને જોઈ શકો છો